હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે ધોરણ 3 ની અંદર સામાન્ય જ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 27 જોશું, જેનું નામ છે ચાર ચાર નામ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું આપવાનું છે? ગમે વસ્તુ આપેલી છે, અનાજ છે, કઠોળ છે, હથિયાર, ધર્મ, યાત્રા ધર્મ, તેના શું આપવાના છે? કોઈ પણ ચાર ચાર નામ આપવાના. એમાં પેલું આપણને કરીને આપ્યું જોવાય. સંગીતના સાધનો ક્યાં ક્યાં હોય? ઘણા હોય, પણ આપણે શું આપવાના છે? ચાર જ નામ આપવાના છે, વાંસળી, શરણાઈ, તબલા અને હાર્મોનિયમ. ચાલો હવે આપણે બીજું જોશું, ભારતના મહાન પુરુષો. તો પેલું કોણ આવશે? મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ. ત્યાર પછી વલ્લભભાઈ પટેલ. ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રી. આ શું હતા? ભારતના મહાન પુરુષો. હવે કારીગરો. તો કારીગરો સુથાર, લુહાર, દરજી અને મોચી. અનાજ તો કે ઘઉં, બાજરી, મકાઈ અને ડાંગર. કઠોળ. વિદ્યાર્થી મિત્રો, કોને કહેવાય કઠોળ? મગ, તુવેર, વાલ, વટાણા. કોઈ પણ શું કરવાનું? ચાર નામ લખી શકો છો. હથિયારો તો કે તલવાર, બંદૂક, ભાલો અને સ્ટેન ગન. ધર્મ તો કે હિન્દુ, ઇસ્લામ, શીખ અને ખ્રિસ્તી. ત્યાર પછી યાત્રા ધર્મ, અંબાજી, સોમનાથ, પાલીતાણા અને ડાકોર. ઘણા બધા યાત્રા ધર્મો છે, ધામો છે, પણ આપણે શું કરવાના છે? ચાર ચાર જ ધામ લખવાના, ચાર ચાર વ્યક્તિ વસ્તુના નામ જ લખવાના. ચાલો હવે જોશું નદીઓ. તો કે નર્મદા, તાપી, મહી અને સાબરમતી. ત્યાર પછી ગુજરાતના પર્વતો, ડુંગરો, પાવાગઢ, ગિરનાર, ચોટીલા, ભુજિયો, આ બધા શું છે? ગુજરાતના ડુંગર. પાણીમાં રહેતા પ્રાણીઓ કોણ કોણ રહે? તો કે મગર, કાચબો, વેલ, માછલી અને દેલ અને માછલી. ત્યાર પછી શહેરો. તો કે ઘણા બધા શહેર છે, આપણે તો ગમે શહેરના ચાર નામ લખવાના છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા. મેદાની રમત. તો કે કઈ કઈ રમતો હોય મેદાનોની? તો પેલી તો કબડ્ડી, વોલીબોલ, ક્રિકેટ અને ખો ખો. ઘરમાં રમાતી રમતો. વિદ્યાર્થી મિત્રો, ઘરમાં આપણે કઈ રમતો રમી શકીએ છીએ બેઠા બેઠા? તો કે પેલા કેરમ, ચેસ એટલે કે શતરંજ, સાપસીડી, પત્તા. આ બધું શું કરી શકીએ? આપણે ઘરે રમત રમી શકીએ છે. રાષ્ટ્રીય તહેવારો. વિદ્યાર્થી મિત્રો, તો કે સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, ગાંધી જયંતિ. ત્યાર પછી શહીદ દિન. આ બધા શું છે? રાષ્ટ્રીય તહેવારો. ત્યાર પછી ગુજરાતના જિલ્લાઓ. ગુજરાતની અંદર કુલ કેટલા જિલ્લાઓ? ઘણા જિલ્લાઓ છે, પણ આપણે શું કરવાના? ચાર જ લખવાના છે. અમદાવાદ, મહેસાણા, જામનગર
અને નવસારી. સમજાણો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ચાર વસ્તુના નામ લખવાના હતા.